આદરે સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે અંજવાળા થયા હતા. ખાસ કરીને ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલિકાના અધ્યક્ષ વિરેન્દ્ર આચાર્યના સતત પ્રયત્ન અને બિલ ભરવાની ખાતરી મળતાની સાથે સ્ટ્રીટ લાઈટો શરૂ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ નગરપાલિકાની સામાન્ય સભા અધ્યક્ષ વિરેન્દ્ર આચાર્યના પ્રમુખ સ્થાને મળી હતી. ખાસ કરીને સામાન્ય સભામાં 16 કરોડ રૂપિયાના વિકાસ કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ખાસ કરીને સર્કિટ હાઉસથી લઈને જિલ્લા પંચાયત સુધી નવો પુલ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સૌથી અહમ મુદ્દો જે બિલના અભાવે સ્ટ્રીટ લાઈટો બંધ છે તે અંગે તાત્કાલિક અસરથી ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને વિરેન્દ્ર આચાર્યએ જીબીના અધિકારીઓ સાથે પરામર્શ કરી આખરે બિલનો મુદ્દો સુલટાવી લેતા ગઈ મોડી રાત્રિના સુરેન્દ્રનગરમાં અંજવાળા થયા હતા અને બિલનો પ્રશ્ન હળવો થયો છે. નગરપાલિકાની મળેલ સામાન્ય સભામાં ખાસ કરીને વિકાસ કામોને પ્રાધાન્ય આપવામાં આવશે. આવતા દિવસોમાં રૂપિયા 16 કરોડના વિકાસ કામો કરવામાં આવશે તેવી જાહેરાત વિરેન્દ્ર આચાર્ય આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા કરી હતી. સભા સંપન્ન થઈ હતી. સરકાર શ્રી માં રજૂઆત કરવામાં આવી જે કઈ લાઇટનું બિલ જે જૂનું ચરત હતું એ જૂનું ચરતના બદલે રેગ્યુલર લાઇટનું બિલ ભરાય અને એ પેમેન્ટ અમે કરતા રહીશું ધ્યાન દોર્યું છે અને લાઇટો એમને ઓલરેડી ચાલુ કરાવી દીધી. આજથી રાબેતા મુજબ લાઇટો છે શહેરમાં ચાલુ થઈ જશે. હા, આજથી રાબેતા મુજબ થઈ જશે. આજે એક બોર્ડની બેઠક પણ હતી, કયા કયા નવા કામોને મંજૂરી આપવામાં આવી? બોર્ડની અંદર ઘણા બધા વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી. 16 કરોડ રૂપિયાના વઢવાણ વિસ્તારના વિકાસના કામો, 7 કરોડ રૂપિયા સર્કિટ હાઉસનો જે કોઝવે છે એનો બ્રિજ બનાવવો અને જીએડીસીનો કોઝવે છે એનું રિનોવેશન કરવું અને એ સિવાય પણ ઘણા બધા વિકાસના કામો નગરપાલિકાના જનરલ બોર્ડમાં મંજૂર કરવામાં આવ્યા.